साबरकांठा જિલ્લામાં પ્રથમ તબક્કામાં 99 ગામોના 17,225 ધરતીપુત્રોને દિવસે વીજળી મળશે। વીજ ક્રાંતિ ક્ષેત્રે ઐતિહાસિક પરિવર્તન લાવનાર કિસાન સૂર્યોદય યોજનાનો રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા અરવલ્લી જિલ્લામાંથી પ્રારંભ કર્યા બાદ સમગ્ર ઉત્તર ગુજરાતના તમામ જિલ્લામાં તબક્કાવાર પ્રારંભ કરાયો છે, જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતેથી કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ ઔદ્યોગિક વિકાસ નિગમના ચેરમેન શ્રી બળવંતસિંહ રાજપૂતે કરાવ્યો હતો। હિંમતનગરના ટાઉન હોલ ખાતે ઉપસ્થિત ધરતીપુત્રોને સંબોધન કરતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર જ્યોતિગ્રામ થકી 18,000 ગામોમાં સતત 24 કલાક વીજળી આપવાની સાથે હવે ધરતીપુત્રોને પિયત માટે દિવસે વીજળી મળી રહે તેવા ઐતિહાસિક નિર્ણય સાથે કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ કર્યો છે, જેમાં પ્રથમ તબક્કામાં સાબરકાંઠા જિલ્લામાં 99 ગામોને આવરી લેવામાં આવશે। ખેડૂતોને દિવસે કામ અને રાત્રે વિશ્રામ માટેની ઐતિહાસિક યોજનાને અભિનંદન આપતા ઉમેર્યું હતું, સાબરકાંઠા જિલ્લાના 17,225 ધરતીપુત્રોને હવે રાત્રિનો ઉજાગરો કરવો પડશે નહીં, કેમ કે કિસાન સૂર્યોદય યોજનાથી ગામડા ખેડૂતોને દિવસે વીજળી મળતી થવાની છે। ખેડૂતોની ચિંતા રાજ્યની આ સરકારે 7 પગલા કાર્યક્રમથી ખેડૂતોને અનેકવિધ યોજનાઓનો લાભ આપી તેમને આર્થિક રીતે પગભર કરવાનું ઉત્તમ કાર્ય કર્યું છે। તો